Good morning everyone. Namaskar vidyarthi mitro. Aapne standard 6 English in the unit 3 4 times 1 MA part 1 activity 1 2 3 part 2 activity 4 5 6 ane ave part 3 MA apne activity sathe abhyas karishu. To activity 7 barab mitro જોઈએ તો નીચેના વિધાનો સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ તો જો વિધાન સાચું હોય તો તેની સામે ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ બેજો લાઈક ટુ ગો આઉટ એટ નાઈટ બેજો ને રાત્રે હા ગો આઉટ બહાર જવા લાઈક ગમતું તો બેજો તો ડરપોક હતો એટલે શું આવશે આનો ફોલ્સ તો ફોલ્સ નંબર 2 દવડે કોઈ લિવિંગ સુરતપુર એ કોઈ ડાકુ સુરતપુર માં રહેતા હતા તો ખોટી વાત છે મિત્રો डाकू के अदला जंगल में नंबर 3 बिरजू वाज का सरपंच को टेल में बिरजू 10 मानसों माटे सरपंच ने पूछो तो फोटो हां पूछो ना तो कहीं होतो तेमा शू आवशे फॉल्स नंबर 4 बिरजू एंड हिज फ्रेंड कॉट द डाकू बिरजू ने तेना मित्रों ए कोई डाकू ने पकड़या तो साचो मित्रों એમાં આવશે ટ્રુ નંબર 5 ધ પોલીસ કોંગ્રેચ્યુલેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ પોલીસે બિરજુ અને તેના મિત્રને કોંગ્રેચ્યુલેટ અભિનંદન આપ્યા પોલીસે બિરજુ અને તેના મિત્રને અભિનંદન આપ્યા તો ખોટું મિત્રો શું આવશે ફોલ્સ સરપંચ અને ગામ લોકોએ બિરજુ અને તેના મિત્રને અભિનંદન આપ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે ટ્રુ અને ફોલ્સ હા કરી શકો છો બરાબર હવે આપણે જોઈએ મિત્રો એક્ટિવિટી 8 હા એક્ટિવિટી 8 માં શું કહે છે તો એક્ટિવિટી 8 ની અંદર નીચે આપેલા વાક્યને ઘટના ક્રમમાં ગોઠવીને લખો તો અલગ અલગ આપેલા છે ધ ડેપો રોડ ડેપો રોડ વન વાસી ડાકુએ ઘોડા પર સવારી કરી ધ સરપંચ સે કોંગ્રેચ્યુલેશન બિરજુ સરપંચે કહ્યું અભિનંદન બિરજુ બિરજુ ગોટ ટેન સ્ટ્રોંગ યંગ મેન બિરજુ 10 મજબૂત માણસ માંગ્યા ધ પોલીસ એરેસ્ટેડ ધ ડાકુ પોલીસે ડાકુ સ્ટોર ને ડાકુ ને પકડ્યા બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડાકુ ટુ ધ ટ્રી બિરજુ અને તેના મિત્રોએ ઝાડ સાથે ડાકુ ને બાંધ્યા ધ ડાકુ સેન્ડ ધ નોટ ટુ ધ સરપંચ તો ડાકુ એ સરપંચ ને નોટ મોકલી કઈ પહેલું આવશે મિત્રો અને સર ધ સરપંચ છે સરપંચ કે હાઉ વિલ યુ કી ધેમ અને ચલુ દે આપણે કેવી રીતના પાઠ શીખવીશ તો પહેલું આવશે ધ સરપંચ સોરી ધ બેકવેન્સ સેન્ડ ધ નોટ to the serpent daku e serpent ne not mokli number 2 the serpent said serpent ji kahe how will you be jemale shabd te apni kitna paath sikhi to 7 number walo the serpent said the serpent said सरपंच जी कहे हाउ विल यू टीच देम अ लेसन हाउ विल यू देम हाउ विल यू टीच देम अ लेसन तो तेने के इतना पार्ट सिक्वेंस नंबर 3 बिरजू गॉट 10 स्ट्रांग यंग मैन बिरजू 10 मजबूत माणस टू गेट अ मेडल गॉट मेडल तो શું લખશો Bilju got 10 strong young men. Bilju ya 10 mazbut manso milya. Number 4. Number 4 masu apse. Pelu. The decoy rod one posi. Daku ghoda upar aagya. The decoy Rule on horses
ટૂંકો ગોળા ઉપર આવ્યા. પાંચ પાંચમાં શું આવશે? બિરજુ અને તેના મિત્રોએ ડાકુઓને ઝાડ સાથે બાંધ્યા. તો પાંચ ના કર્મ પાંચમો બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ ડાકુઓઝ ટુ ધ ટ્રી. તો બિરજુ અને તેના મિત્રોએ ડાકુઓને ઝાડ સાથે બાંધ્યા. નંબર છ, તો છ માં શું આવશે મિત્રો? બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ડાકુઓઝ ટુ ધ ટ્રી. પાંચ નંબરનો છ નંબરનો શું આવશે? ધ પોલીસ આરે લિટલ ડાકુઓઝ ધ પોલીસ એરેસ્ટેડ ધ ડાકુઓઝ. પોલીસે ડાકુઓને એરેસ્ટેડ પકડ્યા. અને સાત સાતમાં આવશે બીજા નંબરનો, ધ સરપંચ છે સરપંચે કોંગ્રેચ્યુલેશન કીધું. તો ધ ધ સરપંચ છે સરપંચે કહ્યું કોંગ્રેચ્યુલેશન બીજું અભિનંદન. તો બરાબર મિત્રો, તો આ રીતના એક બે ત્રણ ચાર પાંચ, એક નંબરમાં છે ધ એપોઇન્ટ સેન્ટ વાળો એટલે નંબર છ વાળો, એક નંબરમાં ધ સરપંચ છે ધ સરપંચ છે એટલે બે નંબર ધ સરપંચ એટલે સાત નંબરનું, બીજામાં ત્રીજામાં બિરજુ ગોડ ટેન સ્ટ્રોંગ મેન ત્રીજું છે બીજામાં, પછી ધ ડેપો રોડ ઓન હોર્સિસ તો પહેલું એ ચોથામાં, પછી ઝાડ સાથે બાંધ્યા તો પાંચમું એ પાંચમામાં, પછી મોડી સારી ડેટા ડેપો ચોથું એ પાંચ નંબરમાં, અને પછી બીજું. હા, તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો આ રીતના મિત્રો તમે ઘટના પ્રમાણે એ વાક્યને ભોગવી શકો છો. બરાબર, હવે એક્ટિવિટી નાઇન શું કહે છે? અહીં વિવિધ પેપરના સમાચાર છાપેલા છે, જેમાં કેટલાક શબ્દો વાંચી શકાતા નથી. તે શબ્દો કયા છે તે વિચારીને સમાચાર વાંચો અને લખો. બરાબર છે? તો જુઓ મિત્રો, આપણે જોઈએ સુરજપુર ફેબ્રુઆરી, એટલે ફેબ્રુઆરી. બરાબર, બિરજુ આપણને મિત્રો આછા આછા દેખાય છે, બધા જ શબ્દો છે એ આપણને અંદર આછા આછા થોડા દેખાય છે. બિરજુ કોટ CAUGHT બિરજુ કોટ ડેકોઇડ ઇન સુરજપુર. બિરજુએ સુરજપુરમાં ડાકુઓને પકડ્યા. સમ ડેકોઇડ સેન્ટ નોટ સેન્ટ સમ ડેકોઇડ કેટલા સા કેટલા ડાકુએ હા સેન્ટ મોકલી નોટ ટુ ધ વિલેજ સરપંચ ડે બિફોર યેસ્ટરડે. કેટલા ડાકુએ બિફોર યેસ્ટરડે ગઈકાલ પહેલા ગામના સરપંચને નોંધ એટલે કે નોટિસ મોકલી. ઇટ વોઝ અબાઉટ ધ રોબરી, એ લૂંટ વિશે હતી. સરપંચ અને વિલેજર ડિસાઇડ ટુ ફાઇટ વિથ ધેમ. સરપંચ અને ગામ લોકોએ તેમની સાથે ઝઘડવાનું નક્કી કર્યું. અ યંગ બોય બિરજુ, તો એ દેખાતું નથી તો શું આવશે? બિરજુ. હા, અ યંગ બોય બિરજુ વિથ ધેમ સ્ટ્રોંગ મેન ટુક ધ ચેલેન્જ. હા, અ યંગ બોય ત્યાં જુવાન છોકરો બિરજુ કે તેણે તેની સાથે દસ માણસોને લઈ અને ચેલેન્જ એટલે કે એક્સે અને એમને પકડવાની જે ચેલેન્જ છે ટૂંક લીધી. ધે ટાઈડ ટાઈડ લેતા મિત્રો ટાઈડી જે ટાઈડ વાયર ટુ ધ ટ્રી એક્રોસ ધ રોડ. તેઓએ આ ઘોડની આ બાજુની પેટી બાજુ ઝાડને વાયર ટાઈડ બાંધ્યા. ધે ધ ડેપોર્ટ કેમ ઓન હોર્સ બેક ઘોડા ઉપર. બિરજુ અને યંગ મેન જુવાન માણસોએ
કોર્ટ દેમ તેમને પકડ્યા પોલીસ એરેસ્ટેડ કર્યા કોઈ તો એરેસ્ટેડ એ ડબલ આર ઈ એસ ટી ઈ ડી એરેસ્ટેડ તો પોલીસ એરેસ્ટેડ કર્યા તો પોલીસે ડાકુને પકડ્યા બીજો બીકેમ ધ હીરો ઓફ ધ વિલેજ બીકેમમાં થયો ઈ ઈ સી એમ ઈ એકાદ નથી અને હીરો તો કે છે બીજો બીકેમ ધ હીરો ઓફ ધ વિલેજ બીજો ગામનો હીરો બીકેમ થયો તો જે આપ નથી દેખાતો બરાબર છે તો એ રીતના આપણે અહીં કરી શકીએ હવે મિત્રો હવે શું કહે છે તો કહે છે એવું આ એક્ટિવિટી 9 એનો એ ભાગ છે અહીંયા હું એક્ટિવિટી 9 નો બી ભાગ કરું છું તો કે નીચેના શબ્દો ઓળખો અને લખો એ વિદ્યાર્થી મિત્રો મારી પાસે અરીસો નથી જો તમારી પાસે અરીસો હોય તો તમે આ રીતના અહીંયા અરીસો ઉભો કરી અને અરીસાની અંદર જોશો તો આ શબ્દ ઊંધા આપેલા છે તમને બધા સમાન દેખાશે અરીસો હોય તો તમે અરીસો તમારી નોટબુકમાં મૂકી આ ઉભો રાખી અને જોશો તો તમને બધા શબ્દો તમને કેવા સમાન દેખાશે વિદ્યાર્થી મિત્રો તમે ઘરે તમારી જાતે અરીસો લઈ અને એ શબ્દો સમા કરીને લખવાના પ્રયત્ન કરજો જો અહીં પી એ આર પી આર એ પી કહેવામાં થશે ટ્રેક પછી એ આર ઓ યુ એન ટી અરાંગ પછી એ ડબલ ટી એ સી કે અટેક પાછળથી લેવાનો મિત્રો પાછળનો શબ્દ લેવાનો અને આગળ જવાનો પાછળ જે ઊંધા શબ્દ છે એમાં આગળથી નહીં પણ પાછળથી લેવાનો એચ ઓ આર એસ ઈ બી એ સી કે હોર્સ બેક તો એચ ઓ આર એસ ઈ બી એ સી કે હોર્સ બેક પછી બી ઈ એચ આઈ એન ડી બિહાઇન્ડ બી ઈ એચ આઈ એન ડી બિહાઇન્ડ પછી ઓ ઓર્નામેન્ટ ઓ પરથી ઓ આર એન એ એન ઈ એન ટી એસ ઓર્નામેન્ટ પછી ટુ નાઇટ ક્યુ ટુ એન આઈ જી એચ ટી ટુ નાઇટ પછી ડી ડી એ સી ઓ આઈ ટી એસ તો ડી એ સી ઓ આઈ ટી એ એફ ઓ ડાકુ પછી એફ ઓ આર ઈ એસ ટી ફોરેસ્ટ એફ ઓ આર ઈ એસ ટી ફોરેસ્ટ અને સી આર ઓ પી કો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતના અરીસો મૂકશો તો તમને બધા જે શબ્દો ઊંધા આવેલા છે અરીસામાં બધા સમા દેખાશે અને સમા જોઈને તમારે લખવાનો તો અને પછી જે ઊંધો દેખાય છે એ તમારે આવી રીતના આપેલું છે ટી આર ઈ ટી આવી રીતના છે જો તમે બુકમાંથી લો તો અહીંથી લેવાનો ટી આર ઈ ટી એ રીતના તમને વાંચવા મળશે તો કેટલી ચાલુ કરવાનું પાછળથી અરીસામાં દેખશો તો સમા દેખાશે પણ જો આપણે આ બુકમાંથી આપણે લખવું હોય સમજણ પડતી હોય તો પાછળથી ચાલુ કરવાનો ટી આર ઈ ટી એ રીતના આપણે આ રીતના ટ્રેક અરાઉન્ડ એટેક વોટ્સ બેક બિહાઇન્ડ ટુર્નામેન્ટ ટુ નાઇટ બેકોઇન ફોરેસ્ટ અને કો આ જે એક્ટિવિટી દે છે કે નીચેના શબ્દ ઓળખો અને લખો અને આપણે એમાં શેનો ઉપયોગ કરવાનો છે મિરર એટલે કે અરીસાનો આપણને અહીંયા બુકમાં આપેલું નથી કે અરીસાનો ઉપયોગ કરો પણ શબ્દો ઊંધા છે એટલે આપણે જો અરીસાનો ઉપયોગ કરીએ મિત્રો તો જ આપણને શબ્દો સમા વાંચવા મળે અને આ રીતના તમે આ અરીસો ઉભો રાખશો તો ઊંધા શબ્દો બધા જ આપણને અરીસામાં કેવા દેખાશે સમા તો વિદ્યાર્થી મિત્રો એ રીતના તમારે અરીસાનો ઉપયોગ કરી અને એક્ટિવિટી 9 એનો પા એનો બી ભાગ તમારે કરવાનો છે હવે આપણે જોઈએ તો એક્ટિવિટી એક્ટિવિટી 10 મિત્રો જોઈએ નીચેનો કાવ્ય સાંભળો ગાઓ અને ગાઈ સંભળાવો તો નીચેનો કાવ્ય ગાઓ સાંભળો ગાઓ અને ગાઈ સંભળાવો તો શું છે વી શેર ઓલ લર્ન વી શેર ઓલ લર્ન આપણે બધું શીખીએ વી શેર ઓલ લર્ન આપણે બધું શીખીએ વી શેર ઓલ લર્ન સમડે આપણે સમડે કેટલાક દિવસ બધું શીખીએ ઓ ડીપ ઇન માય હાર્ટ ઓ અરે ડીપ ઇન માય હાર્ટ મારા ખરા હૃદયથી આઈ ડુ બિલીવ હું કરી શકીશ આઈ ડુ બિલીવ હું કરીશ
that ki we shall all learn someday ki apne thoda divas mate all learn hu sikhiye we shall learn to sing we shall learn to sing we apne to sing gata shall gata sikhishu we shall learn to sing we apne gata sikhishu we shall learn to sing someday apne someday kitla divas to sing gata sikhishu oh deep in my heart oh are deep in my heart mara khara hudaye thi I do believe, hu karish. I do believe, hu karish. That ki, we shall learn to sing someday. That ki, we shall learn apne shikishu to sing someday. Ke apne thoda divas mate gata shikishu. To vidyarthi mitro, aa rita activity 10. Haan, shu kye che? To niche jo kaave sambhalo, gaao ane gaai sambhalavo. To vidyarthi mitro, aa activity 10 che. We shall all learn apne shikishu. We shall all learn apne badhu shikishu. We shall all learn someday. Apne someday thoda divas all learn badhu shikishu. Oh, are deep in my heart, are deep in my heart. Mara khara hudaye thi. I do believe hu karish. That ki, we shall all learn someday. That ki, we apne someday ketla divas all learn badhu shikishu. We shall learn to sing. Apne to sing gato shall learn shikishu. We shall learn to sing. Apne gato shikishu. We shall learn to sing someday. Apne thoda divas gata will learn shikishu. Oh, deep in my heart, mara khara hudaye thi. I do believe, hu karish. I do believe, hu karish. That ki, we shall learn to sing someday. That ki, we ame someday thoda divas to sing gata will learn shall learn shikishu. To aa rita vidyarthi mitro, apne chapter 6 ni andar unit 3 important word jagrya ane ditya emay activity 1 2 3 part 1 ma activity 4 5 6 part 2 ma ane activity 7 8 9 a 7 activity 8 activity 9 ma a ane b ane activity 10 activity 10 ma shu kye che mitro poem che eke kavita gao ha तो एक्टिविटी 9 ना ए आप भी अने एक्टिविटी 10 तो एक्टिविटी 10 छे ये आपने खाली मित्रों गावानी छे तो आज इतना मित्रों आपने अने आपने यूनिट नंबर 3 व्हाट एंड व्हाट लग गया अने विद्या आपने अने पूरा करिए छे तो विद्या दी मित्रों अबे हम स्वाध्याय पूरी मारी स्वाध्याय पूरी हम पूरी अने तुमने तुम्हारा गूगल क्लासरूम में नाकी इसका तुम्हारे तुम्हारी रीते तुम्हारी स्वाध्याय पूरी બધાય અંદર જોઈ અને પૂરવાની રહેશે અને હવે પણ જ્યારે આપણે અંગ્રેજીમાં ટેસ્ટ આવશે તો એમાં યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 એમાંથી આપણો 20 માર્ક્સનો ઓબ્જેક્ટિવ અને 30 માર્ક્સનો સબ્જેક્ટિવ ટેસ્ટ નીકાળીશું થેન્ક યુ હેવ અ નાઇસ ડે